સમાચારની શરૂઆત કરીએ રાજકીય ગલિયારાના કોંગ્રેસના ચિંતન શિબિર ચર્ચા કરવામાં આવી હતી માનવામાં આવી રહ્યું છે કે જયારે કોંગ્રેસના ચિંતન શિબિરમાં પાર્ટીના નેતૃત્વના કાર્યકર્તાઓ અને સાક્ષીઓને કોઈ નક્કર સંદેશ આપી શકશે પરંતુ તેમ જણાતું નથી અને જ્યારે ઉલટાનું રાહુલ ગાંધીનું એક નિવેદન અને તેની દ્વારા બનાવવામાં આવ્યું હતું કે તેમણે પ્રાદેશિક પક્ષોનો ઉલ્લેખ કર્યો હતો તો જ્યારે રાહુલ ગાંધીના આ નિવેદનથી માત્ર પ્રાદેશિક પક્ષો જ નારાજ છે પરંતુ રાજકીય વિશ્લેષકો અને રાહુલ ગાંધીના નિવેદનના નફા નુકસાનનું આંકલન કરવાનું શરૂ કરી દીધું છે તો વાસ્તવમાં રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર સમાપ્ત થતા આ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જો કોઈ પાર્ટી ભાજપને હરાવી શકે છે તો કોંગ્રેસ પાર્ટી પ્રાદેશિક પાર્ટીને ભાજપને પણ હરાવી શકે નહીં તો આ સાથે દરમિયાન

અને પ્રવક્તા મનોજ કુમાર ઝાએ કહ્યું કે ભાજપ સામેની લડાઈમાં લોકસભામાં પ્રાદેશિક પક્ષો મજબૂત છે કોંગ્રેસને તેમને પોતાના ભાગીદાર માને છે તેમને ડ્રાઇવિંગ સીટ પર બેસવા જોઈએ છે તો જ્યારે ઝાએ એમ પણ કહ્યું કે આજેડીએ તેમના તેજસ્વી યાદવને પણ આ વાત કહી હતી તો વાસ્તવમાં રાહુલ ગાંધીના નિવેદન પર પોતાના ઘણા અર્થ છે તો કોંગ્રેસના નજર નાખતા અને તે રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે ઘણા રાજ્યોમાં ભાજપની સરખામણીએ માત્ર પ્રાદેશિક પક્ષો ઊભા છે અને ત્યાં કોંગ્રેસ નબળી પડી રહી છે પરંતુ તેમ છતાં પણ ભાજપ સતત રાજકીય ક્ષેત્રમાં અને આગળ હોય છે તો તે ક્ષમતા ધરાવતી હોય છે તો ત્યારે તેનું મજબૂત પક્ષ બની ગયો છે તો કોંગ્રેસ નબળી પડશે તો તો કોંગ્રેસને મજબૂત બનાવવામાં પણ અમે પોતાનો સહયોગ આપવા માટે તૈયાર છીએ તો અખંડ ભારતની ઓળખ જાળવી રાખવી પડશે તો હાલમાં રાહુલ ગાંધીના આ નિવેદન પર અનેક રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ સામે આવી છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં જ જ નેતાઓની તૈયાર થઈ ગઈ છે છે નહીં કોંગ્રેસના તમામ નેતાઓ પાર્ટી છોડીને બીજેપીમાં જોડાઈ રહ્યા આમ તો આમ આદમી પાર્ટી જેવી પણ અન્ય પાર્ટીઓમાં પણ સામેલ થઈ રહ્યા છે તો ઘણા મીડિયાના અહેવાલ પ્રમાણે કોંગ્રેસના આંતરિક સૂત્રોએ પણ એવું કહ્યું છે કે જ્યારે કોંગ્રેસના નેતાઓ પોતે ઈચ્છે છે કે કોંગ્રેસ પહેલા આ બાબતનો સામનો કરવો પડશે uh <clears throat>